हेलो स्टूडेंट, आज आपने हाइजनबर्ग ना अनिश्चितता ना सिद्धांत विषय भणीशुं, राइट। 1927 मां भौतिक शास्त्री हाइजनबर्गे अनिश्चितता नो सिद्धांत आप्यो, जे नीचे प्रमाणे छे। एमने शुं कीधुं तो कि इलेक्ट्रॉन नो चोक्कस स्थान अने चोक्कस वेगमां अथवा तो वेग एक ज साथे नक्की करवानुं अशक्य छे, राइट। एटले कि आपने इलेक्ट्रॉन कई जग्याए छे अने एनुं वेगमान केटलुं छे ए आपने एक साथे नक्की ना करी शके, राइट। एना माटे एमने एक इक्वेशन आप्युं, डेल्टा एस इंटू डेल्टा पी ग्रेटर देन इक्वल टू, एटले ए एमनाथी वधारे होई शके अथवा तो एमना जेटलुं होय, कोना करता तो के एच ना छेदमां 4π, राइट। હવે બીજી વસ્તુ કે p એટલે શું, તો કે વેગમાન, અને p બરાબર શું છે, તો કે m ગુણ્યા v, રાઈટ। વેગમાન બરાબર દળ ગુણ્યા એનો વેગ, રાઈટ। દળ કેવું હોય ઇલેક્ટ્રોનનું, ફિક્સ હોય, એ ના બદલાય, પણ વેગમાન બદલાઈ જાય, રાઈટ। એટલે ડેલ્ટા p બરાબર શું લખી શકીએ, m ગુણ્યા ડેલ્ટા v, એટલે કે m કેવું હોય ફિક્સ અને ડેલ્ટા v વેગમાં શું હોય તફાવત થઈ શકે, રાઈટ। એટલે આપણે એનું સૂત્ર લખીએ કે ડેલ્ટા x બરાબર x ગુણ્યા ડેલ્ટા એમ વી ગ્રેટર ધેન ઇક્વલ ટુ h અપોન 4π, એટલે આપણે શું લખી શકાય, ડેલ્ટા x ગુણ્યા ડેલ્ટા v ગુણ્યા m ગ્રેટર ધેન ઇક્વલ ટુ h ના છેદમાં 4π, રાઈટ। એમ આ બાજુ ગુણાકારમાં છે, આ બાજુ જશે તો શેમાં જતો રહેશે, તો કે ભાગાકારમાં જતો રહેશે, રાઈટ। એટલે આપણને સૂત્ર શું મળશે, ડેલ્ટા x ગુણ્યા ડેલ્ટા v ગ્રેટર ધેન ઇક્વલ ટુ h અપોન 4π, રાઈટ। જ્યાં એક્સ એટલે શું છે, તો કે સ્થાનમાં અનિશ્ચિતતા, પી એટલે વેગમાનના અનિશ્ચિતતા, અને વી એટલે વેગમાં અનિશ્ચિતતા, રાઈટ। સમજૂતી, જો ઇલેક્ટ્રોનનું સ્થાન ખૂબ જ ચોકસાઈથી જાણતા હોય છે તો પણ તે સમયે ઇલેક્ટ્રોન વેગ ડેલ્ટા વી નું મૂલ્ય ઘણું મોટું હોઈ શકે। શું કીધું છે કે આપણે જો સ્થાન જાણતા હોય તો એનું વેગનું મૂલ્ય કેવું હોય, ઘણું મોટું હશે, રાઈટ। અને જો વેગ જાણતા હશે એટલે અહીંયા ઘણું મોટું હશે એની જગ્યાએ બીજું શું કહી શકીએ કે આપણે જો સ્થાન ખૂબ જ ચોકસાઈથી જાણતા હોય ને તો વેગમાં શું જોવા મળે, અનિશ્ચિતતા જોવા મળે, રાઈટ। અને જો વેગ આપણે ચોકસાઈપૂર્વક જાણતા હોય તો એનું સ્થાન કેવું હોય, અનિશ્ચિત, એટલે કે એનું સ્થાન કેવું હોય, ઘણું ઊંચું હોય। જો આપણે ઇલેક્ટ્રોનના સ્થાન કે વેગનું ભૌતિક માપન કરીએ તો પરિણામ હંમેશા અસ્પષ્ટ અને ધૂંધળું ચિત્ર હશે। ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવું, તો કે ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવા માટે ઇલેક્ટ્રોનના પરિમાણો કરતા ઓછા પરિમાણો વાળા એકમોમાં અંકિત કરેલી, એટલે કે ઇલેક્ટ્રોનનું માપ જેટલું હોય, રાઈટ, તો આપણે જે અંકિત પટ્ટી એટલે જે માપ પટ્ટીનો ઉપયોગ કરીએ, રાઈટ, એ માપ પટ્ટી આપણે કેવી વાપરવી પડે, તો કે ઇલેક્ટ્રોનનું જે સ્થાન છે એના કરતા ઓછા પરિમાણો વાળી આપણે માપ પટ્ટી વાપરવી પડે, રાઈટ। અને ધ્યાન રાખવું કે ઇલેક્ટ્રોન બિંદુ ભાર છે અને તેથી તે પરિમાણ વિનાનો હશે। ઇલેક્ટ્રોનને અવલોકવા માટે ઇલેક્ટ્રોનને પ્રકાશ અથવા તો વિદ્યુત ચુંબકીય વિકિરણથી પ્રદીપ્ત કરી શકાય, આમાં લીધેલા પ્રકાશની તરંગ લંબાઈ ઇલેક્ટ્રોનના પરિમાણો કરતા ઓછી હોવી જોઈએ। આવા પ્રકાશનો ફોટોન ઊંચા વેગમાન પી બરાબર એક્સના છેદમાં લેમડાથી અસરાવાના પરિણામે ઇલેક્ટ્રોનની ઉર્જામાં ફેરફાર કરે છે, અને આ પ્રક્રમથી ઇલેક્ટ્રોનનું સ્થાન ચોકસાઈથી આપણે શું કરીએ છીએ, ગણી શકીએ છીએ, રાઈટ। પણ અથડામણ પછીથી ઇલેક્ટ્રોનના વેગ વિશે ઘણું ઓછું જાણવા મળે છે અને આમ સ્થાનની ચોક્કસતા મળે પણ વેગમાં ચોક્કસતા મળતી નથી, એટલે કે આપણને જો એના સ્થાન વિશે ખબર પડી ગઈ તો વેગમાં આપણને ચોક્કસતા ખબર પડતી નથી, રાઈટ। હવે આ અનિશ્ચિતતાના સિદ્ધાંતનું મહત્વ શું છે, તો કે હાઇઝનબર્ગના સિદ્ધાંતની એક અગત્યતા છે કે ઇલેક્ટ્રોન અને બીજા સમાન કણોના નિશ્ચિત પથ અથવા તો પ્રક્ષેપિત પથના અસ્તિત્વને એ શું કહી શકે છે, નકારી દે છે, પણ અન્ય વસ્તુઓના પ્રક્ષેપ પથ તેના સ્થાન અને વેગ જુદી જુદી માત્રામાં ચોકસાઈથી નક્કી કરી શકાય છે। અને એટલું જ નહીં, વસ્તુઓમાં હાલનો વેગ અને એના પરનું બળ જો જાણતા હોય તો અમુક ટાઈમ પછી આપણે એ વસ્તુ ક્યાં છે, રાઈટ, એના વિશે આપણે શું કરી શકીએ છીએ, જાણી શકીએ છીએ। આ આ સિદ્ધાંતની શું છે, મહત્વતા છે, રાઈટ। બીજું કે ઇલેક્ટ્રોન અને તેના જેવા અપરમાણવીય વસ્તુના ચોકસાઈથી સ્થાન અને વેગ એક સાથે નક્કી કરવા કેવા છે, અશક્ય છે, રાઈટ, અને તેમના પ્રક્ષેપ પથ વિશે વિચારવું પણ કેવું છે, શક્ય નથી, રાઈટ। આ અનિશ્ચિતતા અતિ અલ્પ છે, રાઈટ, જેથી માપવા અને વાસ્તવિકતા માટે એ કેવું છે, અર્થવિહીન છે, અને આટલા ઓછા વજનના દ્રવ્યના માપ દ્રવ્યના માટે પણ અનિશ્ચિતતા સિદ્ધાંત ઉપયોગ યોગ્ય નથી। હાઇઝનબર્ગ અનિશ્ચિતતાનો સિદ્ધાંત સૂક્ષ્મ વસ્તુઓ માટે છે પણ સ્થૂળ વસ્તુઓ માટે નવગણ્ય છે, રાઈટ, અર્થવિહીન છે, એટલે કે કોઈ પણ નાની વસ્તુઓ હોય
राइट माइक्रो एना माटे छे, પણ મોટી વસ્તુઓ મેક્રો માટે એ અર્થહીન છે. રાઈટ, તમને એના માટે ઉદાહરણ આપેલું છે કે સૂક્ષ્મ કણ ઇલેક્ટ્રોન માટે આનુષંગિક ચોકસાઈ ડેલ્ટા વી ગુણ્યા ડેલ્ટા એક્સ નું મૂલ્ય 10^-4 જેટલું નાનું છે. રાઈટ, જ્યારે 1 મિલીગ્રામ જેવી કોઈ વસ્તુ છે એના માટે મૂલ્ય કેટલું આવે છે, તો કે 10^-28 જેટલું આવે છે. રાઈટ, આથી ઇલેક્ટ્રોન નું સ્થાન આપણે ચોકસાઈથી જયારે નક્કી કરવા જઈએ, રાઈટ, તો એમાં 10^-8 જેટલી ઓછી અનિશ્ચિતતા આવે છે. રાઈટ, પણ તેની ગતિની અનિશ્ચિતતા કેટલી જોવા મળે છે, તો કે 10^-4 જેટલી મોટી જોવા મળે છે. રાઈટ, અને આના કારણે આપણે ઇલેક્ટ્રોનના સ્થાન અથવા તો વેગમાનના જે નિવેદનો છે એ ચોક્કસ નહીં પણ સંભાવના તરીકે આપણે શું કરવા જોઈએ, એને રજૂ કરવા જોઈએ. ઓકે, આ હતો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત જે તમને મહત્વનો છે. રાઈટ, હવે આપણે ઉદાહરણનો દાખલો ગણીએ. 2.15 સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરીને યોગ્ય ફોટોનથી પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાન આપણને સ્થાન કેટલું કીધું છે 0.1 એંગસ્ટ્રોમ અંતરમાં જાણવા માટે કરવામાં આવ્યું છે, તો તેના ગતિના માપનમાં એટલે કે એના વેગના માપનમાં કેટલી અનિશ્ચિતતા રહે. તો આપણને સૂત્ર ખબર છે, ગતિ પૂછેલું છે, કયું સૂત્ર વાપરીશું, ડેલ્ટા એક્સ ગુણ્યા ડેલ્ટા વી બરાબર લઈએ કાં તો ગ્રેટર ધેન ઇક્વલ ટુ ચાલે એચના છેદમાં 4π×m. એચ એટલે શું, પ્લાન્ક અચળાંક, એની વેલ્યુ આપણને ખબર છે 6.626×10^-34. રાઈટ, હું જે રીતે બોલું છું તમે લોકો એ જ રીતે તમારી નોટમાં કિંમત મૂકતા જાઓ. રાઈટ, છેદમાં 4×π, પાઈની કિંમત કેટલી, તો કે 3.14 લખો, ગુણ્યા એમ, એમ એટલે શું, તો કે ઇલેક્ટ્રોનનું દળ કેટલું હોય, તો કે 9.11×10^-31 કિલોગ્રામ. રાઈટ, હવે એક્સની વેલ્યુ આપણને ખબર છે કેટલી, તો કે 0.1. એક્સ આ બાજુ ગુણાકારમાં છે તો એ આ બાજુ જશે તો શું થઈ જશે, ભાગાકારમાં, એટલે આપણે 4×π×m છે ત્યાં ગુણ્યા ડેલ્ટા એક્સ કરીને એની વેલ્યુ 0.1 મૂકી દઈશું. ડન, તો જુઓ છે અહીંયા બધી કિંમત મૂકેલી છે. જો આ રહ્યું આપણું સૂત્ર છે, સ્ટેપ બાય સ્ટેપ જ જવાનું. રાઈટ, એટલે તમને લોકોને અઘરું ના પડે. અને હવે તમે ભાગાકાર ગુણાકાર કરશો તો આપણને શું મળી જશે, વેલ્યુ મળી જશે. રાઈટ, સેની વેલ્યુ, તો કે ગતિના માપનમાં અનિશ્ચિતતા કેટલી રહેલી છે, તો કે 5797 ns/s જેટલી એના ગતિના માપનમાં શું રહેલી છે, અનિશ્ચિતતા રહેલી છે. રાઈટ, ઇઝી છે, દાખલા તમને લોકોને આવડશે. એક કોલ્સના દડાનું દળ આપેલું છે, ચલો કેટલું આપેલું છે, 40 ગ્રામ, અને એનો વેગ આપેલો છે 45 m/s છે. જો વેગ 2% ચોકસાઈથી માપી શકીએ, રાઈટ, તો સ્થાનમાં અનિશ્ચિતતા ગણો. રાઈટ, હવે તમને લોકોને વેગ આપેલો છે 45, રાઈટ, બીજું શું કીધું છે, 2% ચોકસાઈથી એને માપવાનો છે. તો ટકા કાઢવા હોય તો આપણે શું કરીએ, 2 ના છેદમાં શું કરી નાખીએ, 100, એટલે આપણને એનો વેગ મળી જશે, ડેલ્ટા વી કેટલો મળ્યો, તો કે 0.90 મળ્યો. રાઈટ, શું માપવાનો છે, સ્થાનમાં અનિશ્ચિતતા, એટલે ડેલ્ટા એક્સ બરાબર શું થશે, એચના છેદમાં 4π×ΔV. સિમ્પલ, આપણે શું કરીશું, હા, ગુણ્યા એમ તો રહી ગયો, ગુણ્યા એમ, એટલે આપણે બધી કિંમત મૂકીએ, એમ આપણને ખબર છે કેટલું આપેલું છે, 40 ગ્રામ, વી આપણને મળ્યું 0.90, પાઈની કિંમત ખબર છે 3.14, અને ગુણ્યા 4, એટલે આપણે શું કરીએ, એચની કિંમત બી ખબર છે 6.626×10^-34, એટલે સિમ્પલ જુઓ બધાની કિંમત શું કરી, તો કે કિંમત મૂકી, એટલે કિંમત મૂકી, એટલે આપણને આન્સર મળી ગયો 1.465×10^-33 મીટર. રાઈટ, અને આ પરિણામ કેન્દ્રના વ્યાસના કરતા 10^-18 કરતા, રાઈટ, કેવું છે, ઘણું ઓછું છે. રાઈટ, 10^-18 ની કમ્પેરમાં 10^-33 કેવું છે, બહુ ઓછું મૂલ્ય કહેવાય, બહુ નાનું મૂલ્ય કહેવાય. રાઈટ, અને આ રીતે અનિશ્ચિતતાના સિદ્ધાંતથી અચોકસાઈતા માપવાના મૂલ્યની અર્થપૂર્ણ હદ દર્શાવતો નથી. ઓકે, સમજ પડશે. પહેલા ઉદાહરણના દાખલામાં આપણે શું શોધ્યું, તો કે ડેલ્ટા વી શોધ્યું. રાઈટ, એટલે કે ગતિમાં અનિશ્ચિતતા શોધી. બીજા દાખલામાં આપણે શું શોધ્યું, તો કે સ્થાનમાં અનિશ્ચિતતા. રાઈટ, આની જગ્યાએ કદાચ તમને વેગમાનમાં અનિશ્ચિતતા પૂછે તો કયું સૂત્ર યુઝ કરવાનું વેગમાન માટે, તો કે ડેલ્ટા પી. ડેલ્ટા પી બરાબર એચના છેદમાં 4π×ΔX. રાઈટ, તો આ સૂત્ર શેના માટે આવે, તો કે વેગમાનની અનિશ્ચિતતા માપતી હોય એના માટે. રાઈટ, નેક્સ્ટ
બોહરના પરમાણુ નમૂનો નિષ્ફળ ગયો એના શું લખવાના છે? કારણો લખવાના છે કે કેમ બોહરનો પરમાણુ નમૂનો નિષ્ફળ ગયો. તો કે બોહરના નમૂનામાં ઇલેક્ટ્રોન ભાર ધરાવતા કણો હતા, પણ તેની તરંગ પ્રકૃતિને ગણતરીમાં લેતા ન હતા. બોહરના નમૂનામાં ઇલેક્ટ્રોનને નિશ્ચિત કક્ષામાં ફરતો સ્વીકારવામાં આવ્યો હતો, રાઈટ? પણ કક્ષાઓને નિશ્ચિત ત્યારે જ કહેવાય કે જ્યારે ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાન બંને આપણે એક જ સાથે ચોકસાઈથી જાણી શક્યા, રાઈટ? પણ આપણે હાઇઝનબર્ગના સિદ્ધાંતમાં ભણી ગયા કે સ્થાન અને વેગમાન, રાઈટ, આપણે ચોક્કસ એક જ ટાઈમે ચોકસાઈથી જાણી શકતા નથી, રાઈટ? આમ બોહરનો જે હાઇડ્રોજન પરમાણુનો નમૂનો દ્રવ્યના દ્વૈત સ્વભાવને ધ્યાનમાં લેતો નથી, રાઈટ? અને હાઇઝનબર્ગના સિદ્ધાંતમાં વિરોધાભાસ રજૂ કરે છે. કેમ? એમને શું કીધું કે એક સાથે માપવામાં આવે ત્યારે બને, રાઈટ? પણ હાઇઝનબર્ગે શું કીધું કે આપણે વેગ અને સ્થાન બંને એક સાથે માપી શકતા નથી, રાઈટ? અને આથી બોહરનો અન્ય પરમાણુઓને, એટલે જે બોહરનો નમૂનો છે, રાઈટ, એ નમૂનો અન્ય પરમાણુઓને લાગુ પાડી શકાતો નથી. સમજ પડશે? બોહરના નમૂનામાં શું હતું? તો કે નિશ્ચિત કક્ષામાં ફરતો તો એવું સ્વીકારવામાં આવ્યું, અને જ્યારે તે નિશ્ચિત હોય ત્યારે સ્થાન ને વેગમાન એક જ સાથે નક્કી કરી શકાય ચોકસાઈથી, એવું કીધું બોહરે. પણ હાઇઝનબર્ગના અનિશ્ચિતતા સિદ્ધાંત પ્રમાણે આ વસ્તુ સત્ય નથી. ઓકે, થેન્ક યુ.